ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે સાંભળીશું શ્રાવણ માસની પદ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીની કથા વાર્તા. અજા એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી છે. આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, તેમજ ગુમાવેલું ધન પ્રાપ્ત થાય છે અને જન્મ મરણના ચક્રમાંથી મનુષ્યને મુક્તિ મળે છે. રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને તેનો ગુમાવેલો પરિવાર અને તેનું રાજ્ય તેને પાછું મેળવ્યું હતું. જે કોઈ ઈચ્છા કે કામનાથી આ વ્રત કરવામાં આવે છે તે મનુષ્યની બધી જ મનોકામનાઓ શ્રી હરિ વિષ્ણુ પૂર્ણ કરે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને શ્રી હરિ વિષ્ણુની પ્રિય ગાય વાછરડું અને માતા તુલસીજીની પણ પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કર્યા પહેલાં દસમનું એકટાણું કરવું, ત્યારબાદ એકાદશીની સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અથવા બાલગોપાલનું પૂજન કરવું. ભગવાન બાલગોપાલ કે શ્રી હરિ વિષ્ણુની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ ચંદનથી સ્નાન કરાવવું અને શુદ્ધ જળથી સ્નાન કરાવી ત્યારબાદ ચંદનથી સ્નાન કરાવવું તે અત્યંત શુભ અને ફળદાયી છે, જેનાથી ગુરુનો ગ્રહ બળવાન બને છે અને મનુષ્યના જીવનમાં ખુશીઓ આવે છે. ત્યારબાદ પ્રભુને સુંદર વસ્ત્ર અને શણગાર પહેરાવી ચંદનનું તિલક કરવું, ફૂલ અક્ષત તુલસી પત્ર ચડાવવા અને ધૂપ દીપ કરી શ્રી હરિ વિષ્ણુની આરતી કરવી. ત્યારબાદ પ્રભુને ખારેકનો પ્રસાદ ધરાવવો અથવા તો ઋતુ મુજબના ફળ ફળાદિ ધરવા. આ દિવસે લસણ ડુંગળી કે રાંધેલો ભાત ખાવો નહીં. આમ પ્રભુનું પૂજન કરી આખો દિવસ નિરાહાર ઉપવાસ કરવો. આ એકાદશીને અન્નદા એકાદશી પણ કહેવામાં આવે છે. આથી આ એકાદશીએ અન્ન ગ્રહણ કરવું નહીં. આ દિવસે ભગવદ્ ગીતાના પાઠ કરી પ્રભુનું ભજન કરવું. જે વ્યક્તિ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે તેના સમસ્ત પાપોનો પ્રભુ નાશ કરે છે અને આ જન્મમાં તેને દરેક સુખ સમૃદ્ધિ સંતાન અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ રીતે વ્રત પૂજન કરી એકાદશીની કથા વાર્તા સાંભળવી. કથા વાર્તા સાંભળવાથી વ્રતનું ફળ અનંત ગણું મળે છે. તો આ હતી વ્રતની વિધિ. હવે આપણે સાંભળીશું એકાદશી વ્રતની કથા વાર્તા. બોલો લક્ષ્મીનારાયણ દેવ કી જય. કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા કહે છે. આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી વ્રતના સમાન બીજી કોઈ એકાદશી નથી. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાળનો સેવક બની ગયો. એમણે એક ચાંડાળને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ તેમણે આ આપત્તિના સમયે પણ સત્યને છોડ્યું નહીં. જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો પણ તેમણે આ નીચકર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ આ ચિંતામાં રહેવા લાગ્યા કે હવે હું શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી અને ઋષિ બોલ્યા કે હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આ એકાદશી આવે છે. તેનું નામ અજા એકાદશી છે. તમે એ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો. તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત અને રાત્રિ જાગરણ કર્યું.
આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમણે પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમણે પુનઃ રાજ્ય પ્રાપ્ત કર્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા. તો આ હતી અજા એકાદશીની વ્રત કથા. આ એકાદશીના દિવસે પક્ષીઓને ચણ નાખવું, પશુઓને ઘાસ ચારો નાખવો, જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા ઈર્ષા કરવી નહીં. આમ આ એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરવાથી અનંત કોટી ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પુષ્કર યોગ અને સિદ્ધિ યોગ પણ છે, તેથી આ દિવસ ઘણો જ પવિત્ર છે. શુભ ફળની પ્રાપ્તિ કરનારી આ અજા એકાદશી છે. તો બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય.